फ्रेंड्स जिज्ञासा મારી ચેનલ ડાઈસ રેસિપીઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જન્માષ્ટમીના પાવન પર્વ પર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમી જે આપણે આખા દેશભરમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવતા હોઈએ છીએ, શ્રી કૃષ્ણનો જન્મોત્સવ. શ્રી કૃષ્ણ એટલે બધાયના ઈષ્ટદેવ, જગતના ગુરુ, તેમને દરેક વંદન કરે છે. તો એવા શ્રી કૃષ્ણને અતિપ્રિય તેવી પંજીરીની પ્રસાદી આજે આપણે બનાવીશું. જન્માષ્ટમી પર અચૂક પંજીરી બધા પોતાના ઘરોમાં અને મંદિરોમાં બનાવતા જ હોય છે. તો આજે આપણે પંજીરી બનાવીશું જે આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ. તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ફ્રેન્ડ્સ, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આ પંજીરી બનાવી લઈએ મારા કિચનમાં. આ માટે મેં એક પહોળા પેનમાં 1.5 નાની ચમચી જેવા જેવું ઘી લીધું છે. મેં અહીંયા દેશી ઘી લીધું છે ઘરનું જ, અને તેમાં મેં 1 કપ આખા ધાણા લઈ લીધા છે, અને તે એકદમ લો ફ્લેમ પર આપણે ધીમા તાપે થોડી વાર શેકીશું. ધાણા બહુ જલ્દી શેકાઈ જતા હોય છે ફ્રેન્ડ્સ, એને ખૂબ અતિશય શેકવાના નથી. સહેજ એની સુગંધી આવે ત્યાં સુધી આપણે એને શેકીશું. મેં અહીંયા આખા ધાણાનો ઉપયોગ કર્યો છે. ઘણા ધાણાનો પાવડર પણ શેકતા હોય છે, પણ તે અગર વધારે શેકાઈ જાય તો તેનો સ્વાદ સારો નથી આવતો અને બળી ગયા જેવું લાગે છે. માટે હું ધાણા આખા શેકીને પછી તેને એનો કરકરો પાવડર બનાવીશ. હવે તમે જુઓ ફ્રેન્ડ્સ, આપણા જે ધાણા છે તે એકદમ કલર બદલાઈ ગયો છે અને શેકાઈ ગયા છે. તો હવે આપણે તેને એક પોળા વાસણમાં કાઢી લઈશું, તેનાથી તે જલ્દી ઠંડો થઈ જાય અને આપણે તેને ક્રશ કરી શકીએ. હવે તેને આપણે ઠંડુ પડવા દઈશું, અને એ જ પેનમાં આપણે ફરી 1 ચમચી જેવું ઘી લઈશું, અને એમાં મેં 8-10 કાજુના કટકા કરી લીધા છે. મેં કાજુને 2 હાફ્સમાં કટ કર્યા છે, અને બદામ તે બી મેં 8-10 લીધી છે, તેને મેં મોટા મોટા પીસીસમાં કટ કરી લીધા છે. તે બધું જ આપણે શેકી લઈશું. ડ્રાયફ્રૂટ્સ આપણે આમાં નાખીએ છીએ, એટલે આપણે એને થોડું રોસ્ટ કરી લઈશું, જેના લીધે થોડું લાલાસ પડતું થઈ જાય અને એનો ક્રન્ચી ટેસ્ટ આવે. આ બધું થોડું શેકાય એટલે તેમાં હું 8-10 કિશમિશ પણ નાખીશ અને શેકી લઈશ. કિશમિશ ફ્રેન્ડ બહુ જ જલ્દી શેકાઈ જતી હોય છે, એટલે આપણે તેને પહેલેથી એડ નથી કરતા. હવે બધું જ શેકાઈ જાય એટલે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. અને હવે એ જ પેનમાં મેં કોપરું લીધું છે, 1/2 કપ સૂકું કોપરું, જે કાચલા આવે છે તેને મેં છીણી લીધું છે છીણીથી, અને તેને આપણે ડ્રાય રોસ્ટ કરીશું. ખાલી તેનું મોઇશ્ચર ઉડી જાય એટલું જ આપણે શેકીશું. અને તેમાં મેં 1 ટેબલસ્પૂન જેવી ખસખસ લીધી છે, ખસખસ પરમણે નાખી દીધી છે, અને બંને જ ધીમા તાપે થોડું મોઇશ્ચર ઉડી જાય અને કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. બધું શેકાઈ ગયા બાદ આપણે તેને પણ એક વાસણમાં જુદું કાઢી લઈશું. આમાં બધી જ સામગ્રી ફ્રેન્ડ્સ આપણે જે યુઝ કરી છે તે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ તેવી છે, એટલે આપણે આ જે પંજીરી રેડી થશે તે આપણે જન્માષ્ટમીના ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ, અને આ જે તૈયાર થશે તે ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી પણ એટલી જ હોય છે. હવે જુઓ ફ્રેન્ડ્સ, આપણે કાઢી લીધું છે એક વાસણમાં કોપરું અને ખસખસ, અને હવે આપણે ધાણા ઠંડા થઈ ગયા છે તો નાના મિક્સર જારમાં આપણે તેને ક્રશ કરી લઈશું. આપણે તેનો દરદરો પાવડર રાખવાનો છે, બહુ ઝીણો કરવાનો નથી. જો તમને ઝીણો કરવો હોય તો તમે કરી શકો છો, અથવા તમે ધાણાની જગ્યાએ માર્કેટમાં જે અવેલેબલ હોય છે ધાણાનો પાવડર તે પણ યુઝ કરી શકો છો. જુઓ ફ્રેન્ડ્સ, આ જે આખા ધાણા 1 કપ હતો તેમાં 3/4 કપ જેવો પાવડર તૈયાર થયો છે. તો તે મેં એક મિક્સિંગ બાઉલમાં મેં નાખી લીધો છે, અને હવે એ વારાફરતી આપણે જે શેકેલી બધી વસ્તુઓ છે તેમાં ઉમેરીશું. મેં કોપરું અને ખસખસ અંદર નાખી દીધું છે. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ નાખીશું, દ્રાક્ષ, કાજુ અને બદામ તે અંદર નાખી દીધા છે. મેં મોટા કટકા રાખ્યા છે, તમે તેને ઝીણા પણ કરી શકો છો. તમે ઈચ્છો તો જે શેકેલા ડ્રાયફ્રૂટ્સ છે તે તમે ધાણા સાથે ક્રશ પણ કરી શકો છો. અને હવે તે મેં તેમાં 1/2 કપ જેવી દળેલી ખાંડ નાખી છે. દળેલી ખાંડ મેં બજારમાં જે મળી છે તે યુઝ કરી છે. તમે ઘરે તમારી ખાંડને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, અથવા તમે જોઈતું હોય તો વધારે ગળપણ પણ ના તમારે જો તમે ખાતા હોય તે રીતે એડ કરી શકો છો. મેં 1/2 કપ જેવી એડ કરી છે, અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. અને હવે મેં તેમાં થોડી મિશ્રી પણ એડ કરી છે, કારણ કે
શ્રી કૃષ્ણ ભગવાનને મિશ્રી ખૂબ જ પ્રિય હોય છે, એટલે મેં એ થોડી નાખી છે અંદર. તો જો આપણે જ્યારે એને પ્રસાદી લઈએ ત્યારે મોઢામાં થોડું ક્રંચી આવે. તો હવે ભગવાનને ધરાવવા માટે આપણી અંજીરી બિલકુલ રેડી છે. મેં એમાં તુલસીનું પાન મૂકીને એકદમ ધરવા માટે તૈયાર રાખી છે. તો આ જન્માષ્ટમી પર ફ્રેન્ડ્સ તમે આ પંજીરી ચોક્કસથી તમારા ઘરે બનાવશો અને ભગવાનને ધરશો અને તમારા અનુભવ મારી સાથે ચોક્કસથી શેર કરજો. મારી રેસીપી તમને ગમી હોય તો તેને લાઈક અને તમારા ગ્રુપમાં અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ઇન્ગ્રીડિયન્ટ્સની વિગત મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તમે ચેક કરી શકો છો. થેન્ક યુ.